રવિવારે બપોરે તાનેરા તાલુકાના માંડલકુંડી ગામમાં એક ખેડૂતના ખેતરમાં અચાનક આગ લાગતા ખેડૂતોનો ઊભો પાક અને મિની ફુવારાઓ બળી ખાક થઈ જતા ખેડૂતોના માથે આગ તૂટી પડ્યું છે. તાનેરા તાલુકાના માંડલકુંડી ગામના ખેડૂત મકવાણા નાનજીભાઈ છોગાજી ખાતા નંબર 214 ના ખેતરમાંથી વિદ્યુત બોર્ડની હેવી લાઈન પસાર થાય છે. એ લાઈનમાં ફોલ્ટ થતા ઉભે ઘઉંના પાકમાં અચાનક શોર્ટ સર્કિટના કારણોસર આગ લાગતા ખેડૂતનો તમામ ઉભો પાક તેમજ મિની ફુવારાઓ બળીને ખાક થઈ ગયા હતા. આગની ઘટનાની જાણ ગામ લોકોને થતા ગામ લોકોએ ભેગા મળીને પાણીનો મારો કરીને મહામહેનતે આગને ઓલવી હતી. ત્યારબાદ ધાનેરા વિદ્યુત બોર્ડના અધિકારીઓને ઘટનાની જાણ કરતા આગના સ્થળે આવી આગ લાગવાની ઘટનાનું નિરીક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આગની ઘટના બાબતે ખેડૂત નાનજીભાઈને પૂછતા જણાવ્યું હતું કે અમે રાત દિવસ સખત મહેનત કરીને ઘઉંના પાકનું વાવેતર કર્યું હતું. આ વખતે અમને આશા હતી કે અમારે ઘઉંનું વાવેતર સારું થશે, પરંતુ ધાનેરા વિદ્યુત બોર્ડની અમારા ખેતરમાંથી પસાર થતી લાઈનના બોર્ડમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી અને જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ખેતરમાં ઉભેલા ઘઉંના પાકને તેમજ ફુવારાઓને આગની લપેટમાં લેતા અમારો તમામ ઘઉંનો પાક અને મિની ફુવારાઓ બળીને ખાક થઈ ગયા છે. આ આગ વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે લાગી છે. આગના લીધે અમારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સરકારશ્રીને પણ અમારી વિનંતી છે કે અમને અંદાજે 2 લાખ રૂપિયાનું નુકસાન વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે થયેલ છે, જેની ભરપાઈ વિદ્યુત બોર્ડ પાસેથી કરવામાં આવે, નહીં તો અમારા માટે જીવવું પણ કઠિન બની જશે તેવી હાલત થઈ ગઈ છે. રમુણ ગામ પાસે બસ અને કેમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના રમુણ ગામ પાસે કેમ્પર ગાડી અને રાજસ્થાન સરકારની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કેમ્પર ચાલકને ઈજા થતા સારવાર અર્થે ડીસા ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ રાજસ્થાન બસના ડ્રાઈવરે જણાવ્યું હતું કે આગળ જઈ રહેલ રિક્ષા ચાલકે બ્રેક મારતા આ અકસ્માત સર્જાયો હતો અને 4 કરતા વધુ વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. આગે હેમંતનગર એસટીને બ્રેક કિયા, ઉસકે પીછે બાદ મેં ટ્રેલર પડી, ઉસકે પીછે હમારી ગાડી પડી, ઉસકે પીછે બોલેરો પડી. એની ચાર ગાડી એક સાઈડ મે, ચાર એક સાઈડ મે અંદર થી એ આગે સે પીછે વાળી ઘુસ ગઈ. કેટને વાહનો કે બીચ મે વો અકસ્માત હુઆ? ચાર ચાર. દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો. દિયોદર ઠાકોર સમાજ દ્વારા ગત સપ્તાહમાં કન્યા કેળવણી રથનું સમાપન થયું, જે રથ દિયોદર તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી
દિયોદરના મોજરૂ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં કન્યા હોસ્ટેલના બાંધકામ માટે 1 કરોડથી વધુનું રોકડદાન એકત્રિત થયું છે, જેમાં તાલુકાના વિવિધ સમાજે ઉદાર હાથે ફાળો આપી ઠાકોર સમાજની દીકરીઓ પણ એ માટે સહભાગી થયા, જેના ભાગરૂપે રવિવારના રોજ દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે જેમણે કન્યા હોસ્ટેલના બાંધકામ માટે દાન આપ્યું તેવા દાનવીર દાતાઓનું ખેસથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ પુરિયાએ જણાવ્યું હતું કે ઠાકોર બોર્ડિંગ ખાતે જે કન્યા હોસ્ટેલ બનવા જઈ રહી છે તે દીકરીઓ માટે ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય કહેવાય. આ હોસ્ટેલમાં સમાજની દીકરીઓ ભણીને ખૂબ જ આગળ વધે અને સમાજ અને મા બાપનું નામ રોશન કરે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ઠાકોર સમાજના આગેવાન કેસાજી ચૌહાણે તમામને આવકાર્યા હતા અને જે સમાજના લોકોએ ફાળો આપ્યો તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલના ચેરમેન અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલાએ કન્યાઓ માટે 1,11,000 નું રોકડદાન આપ્યું હતું અને ઠાકોર સમાજની દીકરીઓને શિક્ષણ આપવા આહવાન પણ કર્યું હતું અને દીકરીઓના શિક્ષણ માટે દાન આપવા માટે અમારા દાનના દરવાજા કાયમ માટે ખુલ્લા છે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે સંત શ્રી સદારામ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ નાગજીજી ઠાકોર, મંત્રી ભવાનજી ઠાકોર, પીકે ઠાકોર, જીતાજી ઠાકોર, દિયોદરના પૂર્વ મામલતદાર કે ઠાકોર, લાલજીભાઈ જોશી, વિહાજી ઠાકોર, જોરાજી ઠાકોર, હજુરજી ઠાકોર, મફાજી ઠાકોર, બળવંતજી ઠાકોર, સેદાજી ઠાકોર, ચમનજી ઠાકોર, રઘુભાઈ જોશી, દિયોદર પૂર્વ સરપંચ કેપી માળી, મોજરૂ સરપંચ ભલસી દરબાર, ખેમાજી ઠાકોર, પુરાજી ઠાકોર, પારમલભાઈ સુથાર, બાબુભાઈ સુથાર, ભરતભાઈ ઠાકોર, અનુપજી ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, રામભાઈ ઠાકોર, અભયસિંહ ઠાકોર, ચંદુજી ઠાકોર, પ્રકાશભાઈ ઠાકોર, શોભાજી ઠાકોર સહિત ટ્રસ્ટીગણ તેમજ સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વામાં જનતા રેડ દરમિયાન ખોટી ફરિયાદ થતા ગેદીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં આવ્યા. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ મોટા પ્રમાણમાં રાજ્યમાં દારૂ ઘુસાડવામાં આવે છે, દરરોજ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાય છે, ત્યારે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરીને ભાપરની કોતરવાડાની કેનાલ પાસેથી 1 પિકઅપમાં મોટી માત્રામાં હેરાફેરી થતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ સાથે બુટલેગરને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોર સાથે આસપાસના યુવાનો પણ જોડાયા હતા, ત્યારે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડમાં સામેલ 2 લોકો સામે પોલીસે ધાડ અને લૂંટનો કેસ દાખલ કરતા ગેનીબેન ઠાકોરે અને ગુલાબસિંહ રાજપૂત સાથે દિયોદર પોલીસ મથકે પહોંચીને તટસ્થ તપાસની માંગ કરી હતી. આ અંગે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે થરાદના ઠાકોર સમાજના પ્રમુખ પ્રધાનજી ઠાકોર અને વાવજી કેટીએસના પ્રમુખ બલાભાઈ એમના ઉપર પોલીસ તંત્રએ બુટલેગરના કહેવા પ્રમાણે ખોટી FIR કરી છે. 16 તારીખે રાત્રે કેનાલ ઉપર આ લોકોને જનતા રેડ કરીને દારૂ મોટા પ્રમાણમાં પકડેલો દારૂ દિયોદર પોલીસ સ્ટેશનના હદમાં હોવાથી એ સમય હું ખુદ પણ હાજર હતી અને જે કાર્યવાહી કરવાની થતી હતી તે મેં કરી હતી. વધુમાં જણાવ્યું કે મને પોલીસે કીધું કે તમે ફરિયાદી બનજો અને આ જે છે આટલો બતાવજો, કે પછી ગઈકાલે રાત્રે જે બુટલેગરના નામ મેં આપ્યા દારૂ પકડાયો એમાં કાર્યવાહી કરવાના બદલે બનાસકાંઠાના SP સૂચના પ્રમાણે નીચેના જે પણ તપાસ એજન્સીઓએ અમારા સમાજ પર દેશભાવ રાખીને ભવિષ્યમાં આ બુટલેગરોની દારૂની પૂરેપૂરી સલામતી રહે, બીજા કોઈ આવી જનતા રેડ ના પાડે એ ઉદ્દેશથી તેમજ કરોડો રૂપિયા બુટલેગરો પાસેથી લેતા હોવાથી આ કેસ કરવામાં આવ્યા છે. આ પ્રથમ વખત એવું બન્યું છે કે જનતા રેડ પાડવા વાળા ઉપર એના પર ધાડ લૂંટની ફરિયાદ થઈ હોય. અમે દિયોદર પોલીસ મથકે પહોંચીને તટસ્થ તપાસની માંગ કરી છે. વધુમાં જણાવ્યું કે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પર કે ગુનાનો એમના પર કોઈ દિવસ ક્રાઇમ થયેલો નથી, એવા ધંધા સાથે સંકળાયેલા નથી. આવા લોકો પર પોલીસ દુશ્નાવટ રાખીને ઉપરની કઈ રાજકીય બીજા સમાજના આગેવાનોના કહેવાથી
ठाकोर समाज ने आ रीते टार्गेट करीने आ केस कर्यो छे। વધુમાં જણાવ્યું કે વિધાનસભાની અંદર અમે દારૂને લઈ 15 તારીખે કહીએ છીએ અને 16 તારીખે આટલી બધી દારૂની ગાડી નીકળે એનો અર્થ એ થયો કે વિધાનસભાના ગૃહમાં ચર્ચા થઈ ગૃહમંત્રીએ ખાતરી આપી હતી કે આવું થતું હશે તો નહીં થવા દઈએ અને અમે બનાસકાંઠા એસપીને સૂચના આપીએ છીએ। જો કે તેમ છતાં એ જ દિવસે દારૂની ગાડીઓ નીકળે એટલે વિધાનસભામાં ગૃહ વિભાગનો જે વિષય છે તે અહીંયા એસપીને બુટલીગરોએ ગંભીરતાથી લીધો નથી ત્યારે કોઈ બનાવ એવો હતો નહીં કે ડ્રાઈવરને ઈજા પહોંચે। જે લોકો દારૂની રેડ કરે એના પર 3,300 રૂપિયાની લૂંટનો ગુનો દાખલ થાય એ પણ દારૂ સાથે પકડાયેલા વ્યક્તિના કહેવા પ્રમાણે કેસ કરવામાં આવે। વધુમાં જણાવ્યું કે ઠાકોર સમાજના આગેવાનો પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે તેના વિરોધમાં અમે આજે ડીવાયએસપીને મળ્યા છીએ। પ્રથમ વખત જોવા મળ્યું છે કે દારૂ ચોરાયો છે એની તપાસ થઈ રહી છે। ખરેખર તો દારૂ ગુજરાતમાં કઈ રીતે આવે છે તેની તપાસ થવી જોઈએ, નહીં કે દારૂ ક્યાં રોકાયો છે, કોને પકડ્યો છે, એના જે પકડનાર કોઈ વ્યક્તિઓ પર આવી રીતે કેસ દાખલ કરવામાં આવશે તો આગામી સમયમાં કોઈ પણ બુટલીગરો સામે અવાજ ઉપાડી શકશે નહીં। આજે ડીવાયએસપીએ કીધું કે સાચી તપાસ થશે, જે નિર્દોષ લોકો છે એના પર એક્શન લેવામાં નહીં આવે અને જો લેવામાં આવશે તો ઉગ્ર આંદોલન થશે, જવાબદારી પોલીસ તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। થરાદ ગાડી પકડાણી કે ધીયોદર પકડાણી એ પોલીસનો તપાસનો વિષય છે, એમનો જે કંઈ એમના ફૂટેજના આધારે કે કોલ ડિટેલના આધારે એમાં હું કાંઈ પડવા માગતી નથી। મારી વાત કે બનાસકાંઠા જિલ્લાની અંદર વિધાનસભામાં અમે 15 તારીખે કહીએ છીએ અને 16 તારીખે આટલી બધી ગાડીઓ દારૂની નીકળે તો એનો અર્થ એ થયો કે વિધાનસભાની અંદર ગૃહમાં ચર્ચા થાય, ગૃહમંત્રીને ખાતરી અમને આપે કે અમે હવે આવું થતું હશે તો નહીં થવા દઈએ અને અમે બનાસકાંઠા એસપીને સૂચના આપીએ છીએ અને એના જ દિવસે થાય એટલે ગુજરાત વિધાનસભાનો જે કાંઈ ગૃહ વિભાગનો જે વિષય છે એને આઈના એસપી અને આઈના બુટલેગરોએ ગંભીરતાથી લીધો નથી એ આ ઘટના ઉપરથી સાબિત થાય છે। બીજું એવું નક્કી થાય છે કે ભાઈ આ ડ્રાઈવરને તમે ક્યાં રાખ્યો, તો કોણે રાખ્યો, શું કર્યું એ જે તપાસ અધિકારીઓ છે એ નક્કી કરશે। અમે તો એમ કહીએ છીએ કે મારી હાજરી હતી ત્યાં સુધી ડ્રાઈવર એમ કહેતો હતો કે બેન અમને જવા દો, કાલે હોળી છે ને તમે આ રીતે એનો કેસ કરાવી દેજો, અમારા ઉપર બિન વારસી તરીકે કેસ ના કરે એટલા માટે કે અમે ડ્રાઈવરને હાજર રાખ્યો। ડ્રાઈવરને કોઈ ઈજા થયેલી નથી, એને કોઈએ મારેલો નથી, માત્ર એને પોલીસના કહેવાથી પોલીસ એને શીખવાડે કે તારે આવું બોલવાનું અને લાંબા ટાઈમ સુધી આ લોકોને જેલમાં રાખી અને ભવિષ્યમાં કોઈ જનતા આગળ આવીને આ બુટલેગરો આમે ના પડે, પોલીસને આપતા બંધ ના થાય એટલા માટે અમનો પ્લાનિંગ છે લોકોને અને આગેવાનોને વિરોધ પક્ષને ભયભીત કરીને એના ઉપર ખોટા ટોચન કરીને આ જે પ્લાનિંગ બંધ જે કરી રહ્યા છે એની સામે અમે નથી ઝૂકવાના। અમે અમારી જે લડાઈ લડવાની સાચી છે લોકો માટે લડીશું, બુટલેગરો સામે લડીશું, વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવવાનો હશે ત્યાં પણ ઉઠાવીશું। મીડિયાના માધ્યમથી અપેક્ષા રાખું છું, મને પોતાને દેશ જ છે કે આ ડ્રાઈવરને જે કાંઈ એને ફરિયાદી બનાવ્યો છે એને પૂરેપૂરી સલામતી પોલીસ આપે અને એને કાંઈ થયું તો એ જવાબદારી પોલીસ તંત્રની રહેશે। સમગ્ર બનાસકાંઠાની અંદર જેમ વિધાનસભામાં ગેનીબેને પ્રશ્નો ઉઠાવ્યા પછી જ્યારે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા કોતરવાળા પાસે જે જનતા રેડ કરવામાં આવી હતી અત્યારે મોટી સંખ્યામાં ત્યાં દારૂ પકડવામાં આવ્યો છે, ત્યારે પોલીસને બોલાવીને માલ અને ડ્રાઈવરને સોંપવામાં આવ્યો હતો, ત્યારે કોઈ આ બનાવ એવો હતો નહીં કે ડ્રાઈવરને ઈજા થઈ છે કાં છે, એક જે લોકો દારૂને રેડ કરે એના ઉપર 3,300 રૂપિયાની લૂંટનો દાખલ ગુનો થાય એ પણ જે દારૂ સાથે જે પકડાયેલો વ્યક્તિના કેવા પ્રમાણે કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક આ બુટલેગરોને રક્ષણ આપવાની જે જનતા રેડ કરે છે ઠાકોર સમાજના આગેવાનો ઉપર ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે એના વિરોધમાં આજે અહીંયા ડીવાયએસપીને પણ મળવામાં આવ્યા છે। પહેલી વખત દેખ્યું કે દારૂ ચોરાયો છે એની તપાસ થઈ રહી છે, ખરેખર તો દારૂ ગુજરાતમાં કઈ રીતે આવે છે એની તપાસ થવી જોઈએ કે નહીં કે દારૂ ક્યાં ચોરાયો છે, કોણે પકડ્યો છે, એના જે પકડનારા કોઈ વ્યક્તિઓ ઉપર આવી રીતે કેસ દાખલ કરવામાં આવશે તો આગામી સમયમાં કોઈ પણ બુટલેગરો સામે કોઈ અવાજ ઉપાડી શકશે નહીં। આજે અહીંયા ડીવાયએસપીને પણ કીધું સાચી તપાસ થાય અને જે નિર્દોષ લોકો છે એના પર કોઈ જાતના એક્શન લેવામાં ના આવે અને જો લેવામાં આવશે તો વધુ ઉગ્ર આંદોલન થશે અને જવાબદારી પોલીસ તંત્રની રહેશે।
જે પરમ દિવસે રાત્રે જે પ્રોહિબિશનનો કેસ કરવામાં આવેલો દિયોદર પોલીસ સ્ટેશનમાં, જેમાં પોતરવાડાથી પિકઅપ દારૂ મળી આવેલ અને 54 પેટી દારૂ, અંદાજિત 2,72,000 મુદ્દામાં કબજે કરેલો હતો, જેમાં જે આરોપી હતો મનોજ રબારી એને અમે વિધિસર અટક કરેલો. અને પછી એણે જે હકીકત બતાવેલી કે જે ગાડી રાત્રે 11 વાગે આવી હતી, ત્યારબાદ 11 વાગે થરાદ કેનાલ પાસે ગાડી રોકેલી હતી, અને પછી અમુક માણસો, જેમાં 2 માણસોના એને નામ યાદ છે, પ્રધાનજી અને બલાજી, એ 2 માણસો સાથે બીજા અન્ય માણસો, અન્ય ઈસમો હોય, તેને અલ્ટો ગાડીમાં શિફ્ટ કરી કોઈ અવાવરું જગ્યાએ લઈ ગયેલા હતા. અને રાત્રે 2 વાગ્યાની આસપાસ આ અવાવરું જગ્યાએ લઈ જઈને એની સાથે મારપીટ કરાવી હતી. જે દારૂ ભરી હતી પિકઅપ દારૂ, જેમાં એ દારૂ લઈ આવ્યો હતો, એમાંથી અમુક દારૂની પેટીઓ ઉતારી દીધેલી હતી, જબરજસ્તીથી વિડીયો બનાવેલો હતો. અને પછી 2 વાગે અંદાજિત રાત્રે 2 વાગે કોતરવાડા પુલ પાસે ડાલુ અને એ માણસને લાવીને આ પ્રમાણે રેડ બતાવેલી હતી. જે અનુસંધાને અમે બંને FIR લીધેલી છે, એક દિયોદર પોલીસ સ્ટેશનમાંથી FIR લીધેલી છે, અને જે આરોપીની તબિયત સારી ના હોય એને પાલનપુર સિવિલમાં આપણે દાખલ કરેલો હતો, અને પાલનપુર સિવિલમાંથી પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના PSI શ્રીએ એમના રૂબરૂ ફરિયાદ દાખલ કરેલી હતી, જે અનુસંધાને આજે ધારાસભ્યશ્રી મળવા આવેલા હતા. અને એમાં તપાસ યોગ્ય રીતે થાય, તટસ્થ રીતે થાય, અને જે સાચું હોય એ પ્રમાણે બહાર આવે એ બાબતે રજૂઆત કરી હતી. અને હાલે અમે તપાસ સંભાળી લીધેલી છે. આજે બીજો ગુનો છે કે જેમાં જે આક્ષેપ કરવામાં આવેલો છે અને જે FIR કરવામાં આવેલી છે કે રાત્રે 11 વાગે પિકઅપ ડાલુ કબજે કરી અવાવરું જગ્યાએ લઈ ગઈ, મારછૂટ કરી હતી, લૂંટ કરેલી હતી, એ બાબતની જે FIR રજીસ્ટર થઈ એની તપાસ અમે કરી રહ્યા છીએ અને અમે તપાસ સંભાળી લીધી છે. જનતા રેડ મામલે થરાદના ઠાકોર સમાજના યુવાનો મેદાનમાં ઉતર્યા. વાવધારા સભ્ય ગેનીબેન જનતા રેડના મામલે થરાદ ખાતે ઠાકોર સમાજના યુવાનો મેદાને ઉતર્યા છે. ઠાકોર સમાજના યુવાનો બોલી સંખ્યામાં સરકારી ગેસ્ટ હાઉસથી રેલી રૂપી નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. ઠાકોર સમાજના 2 યુવાનો પર થયેલ ખોટી ફરિયાદ બાબતે તટસ્થ તપાસ કરવા ઠાકોર સમાજની માંગ છે. જો સાચી અને ન્યાય તપાસ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. બિન રાજકીય સામાજિક આગેવાનો સાથે રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે. જનતા રેડ મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના સમર્થકો સાથે જનતા રેડ કરી તેમના મત વિસ્તારમાંથી દારૂ ઝડપાયો હતો, જે અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ગેનીબેન ઠાકોરની જનતા રેડ મામલે આજે SPએ ખુલાસો આપ્યો હતો. ધારાસભ્ય સાથે જનતા રેડ કરનાર પ્રધાનજી ઠાકોરના ઘરમાંથી દારૂ મળી આવ્યો હતો, જેની સાથે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ગેનીબેન ઠાકોરની જનતા રેડ બાદ પોલીસે દારૂબંધી કડક અમલ માટે વધુ કાર્યવાહી કરી છે. પોલીસે 2021માં 4236 દેશી દારૂના તેમજ 986 વિદેશી દારૂના કેસ કરી કડક કાર્યવાહી કરી છે. સરહદી જિલ્લો હોવાને લઈ બોર્ડર પર સઘન ચેકિંગ કરી દારૂ ઘૂસણખોરી અટકાવવા કડક કાર્યવાહી કરાઈ છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે 2 દિવસ અગાઉ દિયોદર તાલુકાના કોતરવાડા નજીક મોડી રાત્રે જનતા રેડ કરી દારૂ ભરેલ એક પિકઅપ ડાલુ ઝડપ્યું હતું. જો કે તે પછી જનતા રેડ કરનાર લોકો સામે દારૂ ભરેલ વાહનના ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે 17 સામે કાર્યવાહી કરી હતી, જેમાં ધારાસભ્યએ પોલીસ બુટલીગરો પાસેથી હપ્તા લેતા હોવાના આક્ષેપો કર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં રવિવારે રૂટીના પ્રોહિબિશન ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દેશી દારૂના 175 કેસ, વિદેશી દારૂના 9 કેસ મળી કુલ 184 કેસ કરવામાં આવ્યા છે. પોલીસની ટીમે 371 સ્થળોએ ઓચિંતી તપાસ કરી હતી, જ્યાંથી કોઈ મુદ્દા માલ મળ્યો ન હતો. માર્ચ કી રાત કો જૈસે મીડિયા કો ભી પૂરા આઈડિયા હૈ કે રાત કો 3 બજે કે આસપાસ દિયોદર કે કોતરવાડા ગાંવ મેં પબ્લિક કે જો વ્યક્તિ હૈ ઉનકે દ્વારા એક પિકઅપ ડાલા પકડા ગયા થા. બાદ મેં પુલિસ કો ભી વહાં સ્પોટ પુલિસ ભી સ્પોટ કે ઉપર પહોંચી ઓર પુલિસ કો એક આરોપી જિસકા નામ મનોજ કુમાર રામલાલ રબારી જો પિકઅપ ડાલા કા ડ્રાઈવર હૈ
पुलिस ने उसको भी पकड़ा और 55 पेटी दारू जो है उसमें पकड़ा गया। उसके बाद उस व्यक्ति के विरुद्ध प्रोहिबिशन एक्ट के अंदर गुना दाखिल किया गया दियोदर पुलिस स्टेशन में। उस वक्त दो बातें जो हैं वो पुलिस के ध्यान पे आईं, एक तो कि दारू की पेटी उस व्यक्ति के कहने के हिसाब से टोटल 170 थी, 55 पेटी नहीं थी, और दूसरा उस व्यक्ति की फिजिकल कंडीशन, मेडिकल कंडीशन जो है वो इतनी अच्छी नहीं थी। तो पुलिस ने तुरंत उसको CHC दियोदर में रेफ़र किया। वहाँ पे उसने डॉक्टर को जो अपनी मेडिकल हिस्ट्री लिखवाई, वो मेडिकल हिस्ट्री के हिसाब से कि मुझे कुछ लोगों ने, मल्टीपल पीपल असॉल्ट, ऐसी उसने वहाँ पे हिस्ट्री लिखवाई कि कुछ लोगों ने मिलके उसको मारा है, और दारू की पेटियाँ मेरे पास 170 थी। ये दो मुद्दों पे आगे बढ़ते हुए पुलिस ने प्राथमिक तपास की तो पुलिस के ध्यान पे आया कि दारू की पेटियाँ ज़्यादा थी, 170 थी। उसके बाद उसने बीटिंग की भी अपने की, असॉल्ट हुआ है मेरे ऊपर ऐसी भी कंप्लेन दी। तो उस अनुसंधान में एक गुना दूसरा दाखिल किया गया जिसमें दो लोगों का नाम उसने सुना था, प्रधान जी और बला जी, बाकी लोग अनआइडेंटिफाइड थे क्योंकि वो ड्राइवर बाहर का है, वो जानता नहीं था। तो 8 से 10, 10 से 15 दूसरे लोगों के विरुद्ध में एक गुना दाखिल किया गया। उस व्यक्ति को CHC दियोदर से उसके बाद डीसा रेफ़र किया गया। डीसा में भी डॉक्टर ने फर्दर टेस्ट के लिए उसको पालनपुर सिविल में रेफ़र किया जहाँ पर वो एडमिट रहा। उसकी जो फरियाद है उस व्यक्ति की, वो फरियाद के हिसाब से शाम को 5 बजे वो बाड़मेर से निकला था ये डाला लेकर, जिसके अंदर 170 जितनी दारू की पेटी थी। 5 से 7 किलोमीटर थरात की हद में अंदर आने के बाद, और अंदर जो ये पिकअप डाला आया है वो मेन चेक पोस्ट से नहीं आया, जो उस व्यक्ति ने भी दिखाया और CCTV कैमराज जो हैं चेक पोस्ट के ऊपर वो भी हमने चेक किए, एक डाइवर्जन रोड से ये डाला जो है वो अंदर आया। और उस वक्त उसको कुछ लोगों ने ऑल्टो और बोलेरो गाड़ी लेके रोका थरात कैनाल के ऊपर रात को 11 बजे के आसपास। उसके बाद वो एक तीसरी जगह उस व्यक्ति को ले गए, उसको मारपीट की वहाँ पे। उस वक्त तक वो डाला जो है वो उसके साथ नहीं था, वो ऑल्टो गाड़ी में उसको कहीं पे लेके गए थे। रात को 2:30 बजे कोतरवाड़ा में उस व्यक्ति को ऑल्टो गाड़ी में लाया गया। उस तब तक वो पिकअप डाला जो है वो ऑलरेडी वहाँ कोतरवाड़ा में आ चुका था। उसके बाद पुलिस गई और उन्होंने गुना दाखिल किया। अभी तक की तपास में, मतलब जितने भी CDR का डेटा है, जितना भी टेक्निकल डेटा है, उससे इस बात की और इस रूट की और जो उसकी कंप्लेंट है उसको थोड़ी पुष्टि मिलती है। उसके बाद जो दो आरोपियों को पुलिस ने पकड़ा, बलाजी ठाकुर जो हैं उसकी पूछपरछ में ऐसा पता चला कि प्रधान जी देवाजी ठाकुर बीओक वाओ कि उनके घर पे भी दारू हो सकता है। वहाँ पे हमने वाओ पुलिस के थ्रू रेड करवाई, वहाँ से 13 बॉटल बरामद हुई और 8,940 का मुद्दा माल। तो वाओ पुलिस स्टेशन में एक दूसरी प्रोहिबिशन की FIR भी इसमें दाखिल की गई। उसके बाद कल शिहोरी पुलिस स्टेशन से लेके कंप्लीट वीडियोग्राफी के साथ एक डिस्कवरी पंचनामा किया गया, और वहाँ पे भी बलाजी ने जो रूट बताया उसके हिसाब से बियोल के पास ही एक वेस्टलैंड जो है वहाँ से दूसरा एक कंसाइनमेंट बरामद हुआ जिसमें 18 पेटी दारू और मिला, 56,100 रुपये का वहाँ पे केस दाखिल किया गया, जिसका कि बैच नंबर और कंसाइनमेंट सेम ही है, जो आगे 55 पेटी पकड़ी थी उसी कंसाइनमेंट का है। और अभी बाकी के आरोपी और जो तपास है वो DYSP दियोधर DT गोहिल साहब चला रहे हैं। अबे समय थयो छे एक नानकड़ा विराम नो, विराम बाद फरी मळीशु, नमस्कार। शिक्षण के क्षेत्र में धानेरा शहर के छात्रों को जिसने दिया नया आयाम, उस रॉयल स्कूल ऑफ साइंस के कुछ पहलुओं से चलो अवगत करते हैं। रॉयल स्कूल की सुबह कुछ ऐसी होती है जहाँ प्रकृति अपने वरदानों से भर देती है, विद्यार्थियों में भर जाती है जोश कुछ अच्छे कर गुजरने की। जब सूरज की पहली किरण इन्हें हौसला देती है, रॉयल स्कूल की सुबह कुछ ऐसी होती है। गाते दिल मिला।
एडमिशंस ओपन फॉर प्ले क्लास टू 12 साइंस गुजराती एंड इंग्लिश मीडियम कॉन्टेक्ट नंबर 02-748-222-530 रॉयल स्कूल ऑफ साइंस धानेरा। ચકલી દિવસની ઉજવણીની શરૂઆત ફ્રાન્સની ઇકોસીજ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરવેર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2010માં કરવામાં આવી હતી. આ વર્ષે આઈ લવ સ્પેરોની થીમ ઉપર ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષે ચકલી દિવસની ઉજવણી કરવા માટે થરાદના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂતે રૂપિયા 1,00,000ના ખર્ચે થરાદ તાલુકાના દૂધવા ગામના કારીગર રૂપેશભાઈ વસ્તાભાઈ સુથાર પાસે 1,000 નંગ ચકલીના માળા બનાવડાવ્યા છે. રૂપેશભાઈ છેલ્લા 4-1 વર્ષથી પક્ષીઓ માટે માળાઓ બનાવે છે ત્યારે તેમને આ મોટો ઓર્ડર મળતા આનંદ અને ખુશી વ્યક્ત કરીને થરાદના ધારાસભ્યના ચકલી પ્રેમના વખાણ કર્યા હતા. લાખણી તાલુકાના લવાણા ગામ દ્વારા આયોજિત ટેનિસ ટુર્નામેન્ટ મામલતદાર કચેરી દિયોદર અને તાલુકા પંચાયત દિયોદર વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ. લવાણા ગામ દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મામલતદાર કચેરી દિયોદર અને તાલુકા પંચાયત કચેરી દિયોદર વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ, જેમાં જે મામલતદાર કચેરી દિયોદર વિજેતા થયેલ છે. આ વિજેતા ટીમમાં પાર્થિવભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ જગદીશભાઈ બારોટ, પુરાભાઈ પરમાર, સિંધી અમીન, ધનાભાઈ પાટી, હિતેશ પુરોહિત, જિગ્નેશભાઈ ચૌધરી, પવનભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ચૌધરી, ભરતભાઈ માળી તથા ભગાજી પઢિયાર, વિરલભાઈ ત્રિવેદી, બાબુભાઈ જોશી, ભરતસિંહ ગોહિલ વગેરે ખેલાડીઓએ ભાગ લીધેલ, જેમાં જગદીશભાઈ બારોટ મેન ઓફ ધ મેચ તથા પ્લેયર ઓફ ધ સિરીઝ સરપંચ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આજે લવાણા ગામમાં માતૃભૂમિ ગ્રાઉન્ડ પર તાલુકા પંચાયત લાખણીની ટીમ, તાલુકા પંચાયત દિયોદરની ટીમ અને મામલદાર ઓફિસ દિયોદરની ટીમે અહીંયા મૈત્રી મેચનું, ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું. લવાણા ગ્રામ પંચાયત દ્વારા અને લવાણા ગામ યુવા ટીમ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર મામલતદાર ટીમ દિયોદર વિજેતા બની છે. વિજેતા ટીમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અને ભાગ લેનારી ત્રણે ટીમોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને લાવાણા ગામના તમામ યુવાનો કે એમને આ જે આ પ્રોગ્રામમાં હાજર રહી એના માટે મહેનત કરી એ બદલ પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આવી જ ઇવેન્ટોનું આયોજન ભવિષ્યમાં પણ થતું રહે અને બધા મિત્રો યુવાનો સાથે મળી અને રમતગમતને પ્રોત્સાહન મળે એવા પ્રયાસ કરવા જોઈએ આપ બધાનો એ બદલ. લવાણાના સરપંચ શ્રી રામાભાઈ તેમની યુવા ટીમ દ્વારા દિયોદર તાલુકા અને લાખણી તાલુકાના રેવન્યુ અને પંચાયતના કર્મચારીઓ વચ્ચે મૈત્રી મેચનું આયોજન કર્યું જેમાં દિયોદર મામલતદાર કચેરીની ટીમનો ભવ્ય વિજય થયેલ છે. ખૂબ સરસ આયોજન કર્યું. દિયોદર તાલુકા અને લાખણી તાલુકાના રેવન્યુ અને પંચાયતના કર્મચારીઓ વચ્ચે ખૂબ જ સંકલન વધે તેવી શુભેચ્છાઓ અને લવાણાના સરપંચ શ્રી રામાભાઈ અને તેમની યુવા ટીમનું અને તમામ લવાણાના વડીલોનો અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. પત્રકાર એકતા સંગઠનની રાજકોટ જિલ્લાની કારોબારીની રચના માટે સર્કિટ હાઉસ રાજકોટ ખાતે બેઠક યોજાઈ. ગુજરાત ભરમાં પત્રકારોના હિત માટે લડત આપતું અને પત્રકારોના પ્રશ્નોને વાચા આપતું તેમજ સમગ્ર ગુજરાતમાં સૌથી વિશાળ કદ ધરાવતા પત્રકાર એકતા સંગઠનની રાજકોટ જિલ્લાની બેઠક પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કત્રોડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી શ્રી ગોરાંગભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદેશમાં પ્રદેશ અગ્રણીઓ સર્વશ્રી પાલિતાણાથી ગીરવાનસિંહ સરવૈયા, પાલિતાણાથી આરબી રાઠોડ, જૂનાગઢથી મુકેશભાઈ સખિયા, મહેસાણાથી પ્રહલાદભાઈ ચૌહાણ, ભરૂચથી સમીમબેન પટેલ અને પ્રદેશ આઈટીએલ અધ્યક્ષ અમીર બાવાણી તેમજ ઝોન ટીમના ભરતસિંહ રાઠોડ, ભાર્ગવ જોશી, દિનેશભાઈ કલાક, અમિત પરમાર, અમરેલી જિલ્લા પ્રમુખ રસિકભાઈ વેગડા અને મોરબી જિલ્લા પ્રમુખ કાળુભાઈ પાંચિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન કરતા અમીરભાઈ બાવાણીએ હાજર પત્રકાર મિત્રોનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે સીમા પર લોકોની રક્ષા કરે તે શાસ્ત્રધારી એટલે સૈનિક અને દેશની અંદર લોકોના પ્રશ્નોને વાચા આપતા પત્રકાર એકલે કલમધારી તેવા તમામ કલમધારીઓને સહર્ષ આવકાર્યા હતા. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દીપ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રદેશ જોન જિલ્લાના આગેવાનોનું ફૂલહારથી બહુમાન કરવામાં આવ્યું હતું. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પત્રકાર એકતા સંગઠનની રૂપરેખા રજૂ કરતા ગોરાંગભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે મીટિંગમાં સર્વાનુમતે કારોબારી રચના કરતું એકમાત્ર સંગઠન છે. મરહુમ સલીમભાઈ બાવાણી દ્વારા 2018 સંગઠનનો પાયો નાખવામાં આવ્યો ત્યારે ગાંધીનગર ખાતે હોલમાં 22 જિલ્લાના 450 કરતા વધુ પત્રકારોની હાજરીમાં સંગઠનનું નામ પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. પત્રકારોને આવું લોકશાહી ઢબે ચાલતું સંગઠન અરહુમ સલીમભાઈ બાવાણી આજે આપણી વચ્ચે ન હોવાથી શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી જણાવ્યું હતું કે કોરોના પહેલા 25 જિલ્લા તાલુકા કારોબારી સાથે પૂર્ણ કરવામાં આવ્યા હતા. માર્ચ એન્ડમાં ગુજરાતના 33 જિલ્લા અને તમામ તાલુકા કારોબારી સાથે સંગઠન પૂર્ણ થઈ મહાઅધિવેશનનું આયોજન છે. નાના મોટા મતભેદો ભૂલી પત્રકારો એજ થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થઈ રહ્યા છે. પ્રદેશ અગ્રણી ગરવાનસિંહ સરવૈયા દ્વારા હાજર પત્રકાર મિત્રોને સંગઠનની માળખાકીય વિગતોથી અવગત કરાવ્યા હતા. વિશેષ અન્ય પ્રદેશ હોદ્દેદારો આરબી રાઠોડ, મુકેશ સખિયા, પ્રહલાદભાઈ ચૌહાણ, સમીમબેન પટેલ તેમજ જોનના પરસી રાઠોડ, દિનેશભાઈ કલાલ તેમજ અમરેલી જિલ્લા પ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ શ્રી દ્વારા એક સુરે તમામ મિત્રોને સંગઠિત થઈ અને પત્રકારોને મજબૂત બનવા આહવાન કર્યું હતું. પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કત્રોડિયા દ્વારા પોતાના ઉદ્બોધનમાં પત્રકાર એકતા સંગઠન દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલ 14 મુદ્દાઓની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ પત્રકાર એકતા સંગઠનની કાર્ય પદ્ધતિ મુજબ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજી સર્વાનુમતે પત્રકાર એકતા સંગઠન રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે કાર્યકારી અધ્યક્ષ શ્રી રમેશભાઈ ટકાણા સર્વાનુમતે પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા તેમજ ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહ મંત્રી, ખજાનચી, KIT સેલમાં જિલ્લા
જિલ્લા કક્ષાની નિમણૂકો સર્વાનુમતે આપવામાં આવી. લાભુભાઈ કાંતરોડિયા, પત્રકાર એકતા સંગઠન પ્રમુખ ગુજરાત. આજે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાજકોટ જિલ્લાના પત્રકારોની મિટિંગનું આયોજન થયેલ. આજની મિટિંગમાં વરિષ્ઠ પત્રકારો ખૂબ સારી સંખ્યામાં હાજર હતા. પ્રશ્નોની આદાન પ્રદાન કરી, ચર્ચા કરી અને નાની મોટી સમસ્યાઓના સમાધાન સાથે સર્વાનુમતિએ આજે રાજકોટ જિલ્લાના પત્રકાર એકતા સંગઠનની કારોબારીની રચના કરી. સૌથી પહેલાં તો આનંદની વાત એ છે, કાર્યકારી અધ્યક્ષ રમેશભાઈ ધકાણ હતા એ સર્વાનુમતિ આજની મિટિંગમાં પ્રમુખ તરીકે જાહેર થયા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. રાજકોટ જિલ્લાની ટીમ જે જાહેર થઈ છે તેને પણ અભિનંદન આપી અને 31 માર્ચ પહેલાં રાજકોટના તમામ તાલુકાની કારોબારી બની જાય અને જિલ્લા કારોબારી પૂર્ણ થાય એના માટેની જવાબદારી એમના ખભે સુપ્રત કરું છું. આજની મિટિંગમાં પત્રકાર મિત્રોએ ખૂબ સારો સહકાર આપ્યો. કોઈ પણ જાતના વાદવિવાદ વિના સર્વાનુમતિએ સિંગલ નામ આવવાની પસંદ થયા. કોઈ સ્પર્ધા નહીં, એક પરિવારના ભાવે આજની મિટિંગમાં સંગઠનની રચના થઈ એનો ખૂબ આનંદ છે. એના માટે હું રાજકોટના તમામ પત્રકારોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને આજની મિટિંગમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરું. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ધાનેરા તાલુકાના કુંડી ગામના ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ઘઉંનો પાક પડીને ખાખ થઈ જતા ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો. દમણ ગામ પાસે બસ અને કેમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી. દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે